नमस्ते, जय मां महादेव। द नाय एजुकेशन कैम्पस गोंडल। आज आप विषय आसपास पाठ 13 अपनी लागणियों की भागीदारी जेना विषय स्वापोथी अंदर अभ्यास करीशू। तो प्रश्न नंबर 1 पाठ्यपुस्तक में पाना नंबर 90 और 91 पर जो सीमा की वार्ता आपेली है तेना आधार प्रश्नना जवाब लखवाना है। तो चलो बाळको, पहेलो प्रश्न शुं छे? जे लोको जोई शकता नथी तेओ पोतानी साथे शुं राखे छे? तो के ए बेल, बी सफेद लाकड़ी, सी काळी लाकड़ी के डी बंदूक। तो शुं आवशे? तो एमां आवशे बी सफेद लाकड़ी। पछी बीजुं, रविभाई शा माटे पुस्तकोनो रेकॉर्ड करावे छे? ए समय पसार करवा, बी मनोरंजन माटे, सी तेमाथी भणवा माटे के डी तेमनो धंधो छे। तो शुं आवशे एमां रविभाई मां? तेमाथी भणवा माटे। तो एमां आवशे सी। पछी त्रीजुं, रविभाई जे खास प्रकारनું पुस्तक वापरे છે તેના લખાણમાં કઈ લિપિ વપરાઈ છે? તો એ બ્રેલ લિપિ, બી બ્રાઇન્ડ લિપિ, સી બેન લિપિ અને ડી બ્રેલ લિપિ। તો શું આવશે એમાં? એ બ્રેલ લિપિ। પછી ચોથું, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? તો કે એ અનુભવ કરીને, બી લાકડી વડે, સી ગંધ વડે કે ડી આપેલ તમામ કાર્યોથી। તો એમાં શું આવશે? ડી આપેલ તમામ કાર્યોથી। પછી પાંચમું, આપણા ઘરની વ્યક્તિઓ સાથે લાગણીઓ વ્યક્ત કરવી એ સારી બાબત છે, સાચું કે ખોટું? તો કે સાચું। પછી છઠ્ઠું, આપણે ઘરના ઘરડા લોકો સાથે સમય વિતાવવો જોઈએ, તો કે સાચું। પછી સાતમું, જે લોકો જોઈ શકતા નથી તેઓ અવાજ દ્વારા વસ્તુઓનો અનુભવ કરીને ઓળખે છે, તો કે સાચું। તો અહીંયા આપણે પ્રશ્ન 1 થી 7 જોયા, હવે પ્રશ્ન નંબર 8 છે તે આપણે બોર્ડમાં જોશું। હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8। પ્રશ્ન નંબર 8 માં શું છે? જો સીમાના ઘરમાં કોણ કોણ છે, આપણે પાઠ જોયો એમાં આપણે ખ્યાલ આવી જાય કે સીમાના ઘરની અંદર કોણ કોણ છે। તો આપણે લખીશું જવાબ, સીમાના ઘરમાં દાદીમા, પિતાજી, રવિભાઈ અને સીમાની મમ્મી એટલે કે માતા છે। સીમાના ઘરમાં દાદીમા, પિતાજી, રવિભાઈ અને સીમાની મમ્મી એટલા ઘરની અંદર છે। પછી બીજું, તમારા ઘરમાં કોણ કોણ છે? હવે મને થોડી ખબર હોય તમારા ઘરમાં કોણ કોણ છે, તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે। વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખશે। અહીંયા તમારે આવું નથી લખવાનું કે વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખશે, અહીંયા તમારે તમારા ઘરની અંદર રવિભાઈ સાથે
बातों करीने सीमा पोतानी लागणी व्यक्त करे छे। पछी 11 તમે કઈ રીતે તમારી લાગણીને વ્યક્ત કરો છો? જો સીમાને કોઈ પણ વાત હોય તો તે કેમ તરત એના દાદી અને રવિભાઈ સાથે વાત કરી અને પોતાની લાગણીને વ્યક્ત કરતી, તો તમે કઈ રીતે તમારી લાગણીને વ્યક્ત કરો છો? તમારા મમ્મી સાથે વાતો કરી, ભાઈ બહેન કાકા કાકી કોની સાથે મળીને તમે તમારી લાગણીને વ્યક્ત કરો છો? તો અહીંયા પણ તમારે તમારી રીતે જવાબ લખવાનો છે। વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખશે। અહીંયા તમારે તમારી રીતે જવાબ લખવાનો છે। પછી પ્રશ્ન નંબર 12, રવિભાઈ કઈ રીતે ઘરની વ્યક્તિઓ અને તેમની લાગણીઓને ઓળખે છે? રવિભાઈ છે તે પોતાના ઘરની વ્યક્તિઓને અને તેમની લાગણીઓને કઈ રીતે ઓળખે છે? તો આપણે જવાબ લખીશું, રવિભાઈ ઘરની વ્યક્તિઓના હલનચલન તેમના અવાજથી તેમની લાગણીઓને ઓળખે છે। હવે છે પ્રશ્ન નંબર 13, સીમા ના પિતાજી દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે, તમે તમારા ઘરના મોટા માણસો હોય તો તેની મદદ તમે કઈ રીતે કરી શકો? જો સીમાના પપ્પા છે તે એના દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે જેથી કરીને તેના દાદી સાંભળી શકે, તો તમારા ઘરની અંદર પણ કોઈ એવા ઘરડા વૃદ્ધ વ્યક્તિ હોય તો એના માટે તમે શું મદદ કરી શકો છો? એનો જવાબ પણ અહીંયા તમારે તમારી રીતે લખવાનો છે। વિદ્યાર્થી પોતાની રીતે જવાબ લખશે। અહીંયા આ બધા પ્રશ્નોના જવાબ છે તમારે તમારા મમ્મીને પૂછીને લખવાના, બરાબર ને બાળકો? તમારી રીતે એટલે કે તમારા ઘરમાં તમારા મમ્મીને પૂછો, પપ્પાને પૂછો, ભાઈને પૂછો, બહેનને પૂછો, કોઈને પણ પૂછો, બરાબર ને? હવે છે પ્રશ્ન નંબર 14, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? ઘડપણ એટલે કે ઘરડા, જે વ્યક્તિ ઘરડા થઈ ગયા હોય એ લોકોને ઘડપણમાં કેવા પ્રકારની મુશ્કેલી પડે છે? તો જોઈએ, ઘડપણમાં સાંભળવામાં અને જોવામાં સૌથી વધારે મુશ્કેલી પડે છે। પછી દાંત નબળા પડે છે, કઠણ વસ્તુ ખાઈ શકતા નથી, કડક ખોરાક હોય તે ખોરાક ખાઈ શકાતો નથી, પછી હાડકા હોય તે નબળા પડી જાય છે, પછી અમુક વ્યક્તિની ઉંમરના લીધે અમુક વ્યક્તિઓ વૃદ્ધ લોકો હોય તેના
જાય છે. દાંત નબળા પડવાને કારણે તેઓ કઠણ વસ્તુ ખાઈ શકતા નથી. શરીરમાં હાડકા નબળા પડી જવાને લીધે તેઓ ચાલી શકતા નથી. આવી ઘટપણ આવે ત્યારે લોકોને આવી મુશ્કેલી પડે છે. પછી છે 15. તમને લાકડીની જરૂર પડી છે ક્યારે? લાકડીની જરૂર ક્યારે ક્યારે પડી શકે છે? જો આપણને લાકડીની જરૂર ક્યારે પડી શકે, આનો જવાબ છે તે તમારે તમારી જાતે લખવાનો છે. વિદ્યાર્થી પોતાની જાતે જવાબ લખશે. જો તમને લાકડીની જરૂર ક્યારે પડે, દાખલા તરીકે આપણે કોઈ પર્વત ચડવા જવું હોય, દાખલા તરીકે ગિરનાર ચડવા જવું હોય, ત્યારે આપણને લાકડીની જરૂર વધારે પડી શકે છે. દાખલા તરીકે લાકડીનો ટેકો હોય તો આપણે આગળના પગથિયા ચડવા માટે આપણે તેનો ટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે 16મો પ્રશ્ન. સીમાના દાદી અને રવિભાઈ વચ્ચે કોઈ સમાનતા છે? તો કઈ સમાનતા છે એ બે વચ્ચે? તો લખો જવાબ. હા, સીમાના દાદી અને રવિભાઈ, સીમાના દાદી અને રવિભાઈ બંને જોઈ શકતા નથી. સીમાના ઘરની અંદર સીમાના દાદી અને સીમાના ભાઈ રવિભાઈ છે તે બંને વ્યક્તિ જોઈ શકતા નથી. આ બંને વચ્ચેની સમાનતા છે. હવે પ્રશ્ન નંબર 17 છે, તેથી ત્યાંથી આપણે સ્વાપોથીમાં જોશું. પ્રશ્ન નંબર 17, પ્રશ્ન નંબર 18 અને પ્રશ્ન નંબર 2 આપણે સ્વાપોથીની અંદર જોશું. બરાબર ને બાળકો? તો દરેક બાળક પોતાની સ્વાપોથી ખોલશે. પ્રશ્ન નંબર 16 સુધી આપણે બોર્ડમાં જોયું. હવે જોઈએ પ્રશ્ન નંબર 17નો આન્સર આપેલો જ છે તમને, તે તમારે વાંચી લેવાનો છે. હવે છે પ્રશ્ન નંબર 18. તમારા ઘરના દરેક સભ્યની એક એક વિશેષતા જણાવો. એટલે તમારા ઘરના જેટલા સભ્યો છે તેમાં શું વિશેષતા છે? જો મોટી બહેન છે તો મોટી બહેનની અંદર વિશેષતા શું છે? તો કે તેઓ ઘરની અંદર શાંતિથી બેઠા હોય અને કોઈ વ્યક્તિ આવે તો તે તરત જ ઓળખી જાય છે, એ એની વિશેષતા છે. પછી બીજું, મમ્મી. તો મમ્મી હોય તો મમ્મી આપણને કઈ રીતે, આપણે કંઈક કરતા હોય તો તરત જ મમ્મી એમ કહે ને કે બેટા શું કરે છે, તો એ તમારા મમ્મીની શું વિશેષતા છે કે જેના દ્વારા તમારા મમ્મી ઓળખી ગયા કે તમે શું કરો છો? તો અહીંયા હું તમને તમારા ઘરના સભ્યોના નામ લખાવું છું, તેની વિશેષતા શું છે ને એ તમારે લખવાની છે. એ તમારે તમારા મમ્મીને પૂછીને વિશેષતા લખવાની છે. બરાબર ને બાળકો? સરસ. તો પહેલો શબ્દ આપણે લખશું સભ્યોમાં, મોટી બહેન. પછી બીજો સભ્ય મમ્મી, પપ્પા, ભાઈ અને દાદી, દાદી અથવા તો દાદા. અહીંયા મેં તમને સભ્યોના નામ લખાવ્યા છે, મોટી બહેન, મમ્મી, પપ્પા, ભાઈ, દાદા અને દાદી. તેના સભ્યોની વિશેષતા તમારે એક એક સભ્યને પૂછી પૂછીને તેની વિશેષતા તમારે જાતે લખવાની છે. તો મોટી બહેનની વિશેષતા હોય તો મોટી બહેનને પૂછવાનું, મમ્મીની જે વિશેષતા હોય એ મમ્મીને પૂછવાનું, અથવા તો બધી જ વિશેષતા તમારા મમ્મી અથવા તો પપ્પાને પૂછીને પણ તમે લખી શકો છો. હવે છે પ્રશ્ન નંબર 2. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, બ્રેઇલ લિપિ શરીરના ક્યાં અંગ દ્વારા વાંચવામાં આવે છે? તો કે હાથની આંગળીઓ, બી પગની આંગળીઓ, સી પગના અંગૂઠા દ્વારા કે ડી મો દ્વારા. તો શું આવશે એમાં? એ હાથની આંગળીઓ દ્વારા આપણે ઓળખી શકીએ છીએ. તો સરસ. તો આજે આપણે પાના નંબર 72 અને 73 પરનો અભ્યાસ કર્યો. હવે પાના નંબર 74 ઉપરનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું. બરાબર ને બાળકો? ત્યાં સુધી દરેક બાળક વ્યવસ્થિત સારી રીતે પોતાના સ્વચ્છ અને સુંદર અક્ષરે સ્વાપોથીની અંદર લખશે. સરસ. તો ત્યાં સુધી આવજો.